નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ ત્યારે હાલમાં જ તમે જો આરબીઆઈ ક્રેડ કટ આપ્યો છે અને લગભગ આ પાંચમી વખત કટ આપ્યા બાદ શું રિયલ એસ્ટેટમાં બુસ્ટર મળશે અને શું અત્યારે સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ કેટલા કારગર સાબિત નીવડશે એના પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે સાવી ગ્રુપના એમડી અને ક્રડાઇ નેશનલના ચેરમેન જક્ષેશા શાહ સ્વાગત છે તો સૌપ્રથમ એ જાણવા માંગીશ કે હાલમાં જ આરબીઆઈ એક પાછો કટ આપી દીધો પણ શું એની કોઈ ઇમ્પેક્ટ તમને લાગે છે ને આ પોલિસી મેડમ એવું બતાવે છે કે ગવર્મેન્ટ સિરિયસ છે ગવર્મેન્ટ સિરિયસ છે કે આ બુસ્ટર ડોઝ કેવી રીતે અપાય ને હાઉસિંગ ઇન્ડસ્ટ્રી કેવી રીતે આગળ આવે તો મારો પ્રશ્ન આ એક સારી વાત છે અને અમે આવકારીએ છીએ પણ જે જરૂર છે અત્યારે કે આપણી પાસે આટલો મોટો ડોમેસ્ટિક આપણી સ્ટ્રેન્થ છે કસ્ટમર એને કેવી રીતે આપણે એન્કરેજને મોટિવેટ કરીએ કસ્ટમરને કે એ લોકો માર્કેટમાં જઈને ખરીદી કરે કારણ કે એક લિમિટ આવવાની છે આરબીઆઈની એચએફસીની એનબીએફસી લુકિંગ ટુ ધ લિક્વિડિટી કરંટ સિનેરીઓ અત્યારે કેટલા પૈસા પંપ કરશે કારણ કે આપણે અત્યારે આપણી પાસે અત્યારે એવું છે કે આપણે જો કેન્સરનો રોગ થયો હોય તો આપણે ક્રોસિંગથી ચાલવાનું નથી કે કોઈ હોમિયોપેથિક ઇફેક્ટથી ચાલવાનું નથી આપણે જરૂર છે કે આને ફાસ્ટર ઇમિજિયટ કેવી રીતે બુસ્ટ મળે આને હું તમને એક એક્ઝામ્પલ આપું અત્યારે રફ એસ્ટિમેટ એવો છે કે લગભગ સાડા બાર લાખ હાઉસીસ આપણી પાસે ઇન્વેન્ટરી છે અત્યારે રેડી રફ એસ્ટિમેટ જો હું ખાલી ચાલીસ લાખ રૂપિયા ગણું ચાલીસ લાખ રૂપિયા પર એપાર્ટમેન્ટ રફ મોટા મોટી તો પાંચ લાખ કરોડની આપણી પાસે સિટિંગ ઇન્વેન્ટરી છે આપણી પાસે જો એ ડિમાન્ડ ક્રિએશન આમાં સરકાર પૈસા લાવવાની મદદ કરે પૈસા ઊભા કરવાની કરે આરબીઆઈ પોલિસી કરે રેટ કટ કરે રેપો રેટ કટ કરે એ બધું થવાનું છે પણ એની ઇમિજિયેટ ઇફેક્ટ તો આવતા આવતા બે ત્રણ ક્વાર્ટર જશે પણ અત્યારે હાલ જે થઈ શકે એવું છે કે ડિમાન્ડ ક્રિએટ થાય કસ્ટમર મોટિવેટ થાય એન્કરેજ થાય તો શું આપણે કરી શકીએ તો તમારા મતે પાછલા જેટલા પણ વેટકટ આવ્યા છે એની કોઈ ઇમ્પેક્ટ નથી થઈ ના ના ઇમ્પેક્ટ છે ઇમ્પેક્ટ ના ઇમ્પેક્ટ નથી એવું નથી કહેતો પણ અત્યારે જે પર્ટિક્યુલર ઇકોનોમી અને હાઉસિંગ ઇન્ડસ્ટ્રીની જે હાલત છે એમાં ઘણી વધારે કરવાની જરૂર છે પાંચ લાખ કરોડની ઇન્વેન્ટરી આ ફેસ્ટિવ સિઝન જો પહેલાં એક મહિના પહેલાં જો બુસ્ટર ડોઝ આવી ગયો જે ક્રેડાઈમાં અમે કહ્યું હતું તો ઘણું બધું રિવાઈવ થયું હોત હું તમને સિમ્પલ દાખલો આપું કે પિસ્તાલીસ લાખની કેપ આપણે કેમ મૂકીએ છીએ આપણે ઇન્ટરેસ્ટમાં બેનિફિટ બે લાખનું સાડા ત્રણ લાખ કર્યો પણ જો એ પિસ્તાલીસ લાખની કેપ જે આવી જાય છે જે પહેલાં પણ હતી નહીં તો એ એક લિમિટેડ થઈ જાય છે આપણી પાસે બીજું કે ડેફિનેશન કોઈ દિવસ રૂપિયા ઉપર ના હોય ડેફિનેશન હોય એના મેઝરમેન્ટ ઉપર હોય જે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન છે એ સ્ક્વેર ફીટ ઉપર કે સ્ક્વેર મીટર ઉપર છે એટલે આપણે તાત્કાલિક ધોરણે બદલવું પડશે બીજું હું તમને જીએસટીની વાત કરું જીએસટીમાં આપણે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન આપણે જીએસટી લઈએ છીએ અને જ્યારે એનું બિલ્ડિંગનું ઓક્યુપેશન સર્ટિફિકેટ મળી જાય પછી આપણે જીએસટી ઝીરો પર્સન્ટ લઈએ છીએ બરાબર છે તે તો તમને ખ્યાલ છે ને જી બિલ્ડિંગ પતી જાય પછી જીએસટી ઝીરો છે દેટ મીન્સ કે કસ્ટમર રાહ જોશે બિલ્ડિંગ પતવા સુધીનો ડેવલપરને બાંધવું પડશે ડેવલપર પાસે પૈસા નથી ડેવલપર જશે એચએફસી એનબીએમસી બેંક પાસે એમની પાસે પૂરતા પૈસા નથી તો અત્યારે તાત્કાલિક ધોરણે શું કરવું જોઈએ હું તો કહું છું રિવર્સ કદાચ કરવું પડે તો બી નવાઈ નથી કે કે ડ્યુરિંગ કન્સ્ટ્રક્શન જીએસટી ના હોવો જોઈએ કન્સ્ટ્રક્શન પછી હોવો જોઈએ બીજું કે મોટા સિટી છે જે મોટા મેટ્રો અને સબ મેટ્રો સિટીઝ છે કે જેમાં તમે આખા ઇન્ડિયામાં જીએસટી વન પર્સન કર્યું બહુ આવકારદાયક છે પણ વન પર્સન ફોર ફોર્ટી ફાઈવ લેક્સ અક્રોસ કન્ટ્રી હવે જે વસ્તુ મુંબઈમાં ભાવ હોય પટનામાં નથી હોવાનો જે વસ્તુ બરોડામાં ભાવ છે એનસીઆરમાં નથી હોવાનો અમારું કહેવું એ છે કે મોટા સિટીમાં એની પંચોતેર લાખ મિનિમમ કિંમત હોવી જોઈએ અને નાના સિટીમાં ફોર્ટી ફાઈવ લેક્સ હોવી જોઈએ તો આવા ઘણા બધા એવા પહેલું છે કે જે ફાસ્ટ આપણે એમાં કરીને તાત્કાલિક રિજ્યુનેટ કે તાત્કાલિક એને રિચાર્જ માર્કેટને કરી શકીએ કસ્ટમરને આપણે એન્કરેજ કરી શકીએ એવું અત્યારે છે ત્યારે તમે જો હાલમાં જ કોર્પોરેટ ટેક્સ કટ કરવામાં આવ્યો છે અને બધા ઇન્ડસ્ટ્રીને એનો ફાયદો થઈ રહ્યો છે તો રિયલ એસ્ટેટને એને કેટલો ફાયદો છે નહીં ફાયદો થશે પણ નિશામે અત્યારે ફાયદો આપણે અત્યારે એ કોર્પોરેટમાં થશે એનો ટેક્સ સ્ટ્રક્ચર બચશે એની બેલેન્સ શીટમાં પોઝિટિવ આવશે કે નવી ઇન્ડસ્ટ્રી મુકાશે આપણી પાસે એટલો ટાઈમ છે સાચી વાત રિયલ એસ્ટેટની વાત કરું છું હાઉસિંગની કે જેની ઉપર ત્રણસો ઇન્ડસ્ટ્રી ડિપેન્ડ થાય છે પાંચ કરોડ ફેમિલી અત્યારે ડિપેન્ડ થાય છે આની ઉપર જીડીપીમાં થી સાત ટકાનો શેર છે સરકારનો પ્રધાનમંત્રીશ્રીનો હાઉસિંગ ફોર ઓલનો ગોલ છે આ બધું કેવી રીતે થશે તો તમે અત્યારે હજી એટલા સંતુષ્ટ દેખાઈ નથી રહ્યા તો તમને શું લાગે છે સરકારે એવા કયા પગલા એવા લેવા જોઈએ જેનાથી રિયલ એસ્ટેટને હજુ ફાયદો મળી શકે તાત્કાલિક ડિમાન્ડ ક્રિએટ થાય પાંચ લાખ કરોડ તો અત્યારે આપણી પાસે ઇન્વેન્ટરી રેડી છે ઇન્ડિયામાં જો એને જ ચાર્જઅપ કરીએ તો તમારું સરકારનું બી આટલી ભારણ ઓછું થઈ જાય પ્રાયોરિટી લેન્ડિંગ કેમ નથી થતું જો એગ્રીકલ્ચરમાં થાય એમએસએમઈમાં થાય અ એનર્જી સેક્ટર માં થાય તો કેમ એફોર્ડેબલ હાઉસિંગ નાના મકાનમાં પ્રાયોરિટી લેન્ડિંગ કરી શકે જો હું કોઈ ફેક્ટરી મૂકું કોઈ એન્જિનિયરિંગ યુનિટ મૂકું કે કેમિકલ ફેક્ટરી મૂકું તો મને જમીનના પણ પૈસા મળે છે અને ઉપર બાંધવાના બી પૈસા મળે છે ફેક્ટરીમાં મને સ્ટોકના પણ પૈસા મળે છે મશીનરીના પણ પૈસા મળે છે જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ મૂકું તો મને નથી મળતું સાચી વાત તો જે સ્ટાર્ટઅપ છે આખો અને જોડે જોડે રોબટ સિસ્ટમ આપણે પ્લાનિંગની પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની પણ કરવી પડશે કે તમે જ્યારે જમીન લો છો ત્યાંથી તમે જમીન ત્યાં પ્રોજેક્ટ મૂકો છો એટલે ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ વચ્ચેનો જે સમય છે એ દોઢથી બે વર્ષ છે એ કેવી રીતે આપણે ઓછો કરી શકીએ આ બધાનું આપણે જોવાનું છે ગુજરાત સરકારે હમણાં એમએસસી માટે વિધાઉટ પરમિશન એમએસસીબીને છૂટ આપી દીધી તો શું આપણે એવું કે એફોર્ડેબલ હાઉસિંગ માટે વિચારી શકીએ ફાસ્ટ કામ થઈ શકે આવા બધા પગલાં મલ્ટીફોલ્ડ આપણે વિચારવું પડશે કે જેમાં સ્ટેટ ગવર્મેન્ટ બી ઇન્વોલ્વ છે અર્બન લોકલ બોડી ઇન્વોલ્વ છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇન્વોલ્વ છે એક બીજો મહત્ત્વનો મુદ્દો કેપિટલ એસેટ ઉપર કેપિટલ ગેન ટેક્સ ખૂબ જ વધારે છે અત્યારે જે દસ ટકા પર આવી શકે તો ફાસ્ટ એના પર ભારણ ઘટે અને ફાસ્ટ રેવન્યુ જનરેશન થાય આ બધા પહેલુઓ વિચારવા પડશે શું આપણે ઘણી બધી ને ઘણી બધી અર્બન લેન્ડ કે જે ગવર્મેન્ટ લેન્ડ છે આપણે એફોર્ડેબલ હાઉસિંગ માટે અનલોક કરી શકીએ પ્રાઇવેટ પાર્ટનર પબ્લિક પાર્ટનરશીપથી આ બધું વિચારવું પડશે આપણે ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મટિરિયલ આપણને સબસિડાઇઝ મળે છે તો શું એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે સિમેન્ટ સ્ટીલ આપણને સબસીડાઈઝ રેટે મળી શકે તો એવામાં જો ફાયદાની જ વાત કરીએ તો તમને લાગે છે કે જીએસટીમાં ખાસ કરીને સિમેન્ટ પર જે જીએસટી છે એ જો ઓછું થાય તો થોડી ઘણી મદદ સાબિત થઈ શકે તો ઘણો મોટો ફરક પડે મેડમ જો એફોર્ડેબલ હાઉસિંગમાં તો એક ટકા છે બહુ સારી વાત છે પણ ખાલી એની કેપ જ વધારવાની છે બીજી જગ્યાએ તો આઈ થિંક સોલ્વ થઈ જાય છે તો એમાં હવે એક આમાં શું છે કે હાથી નીકળી ગયો છે પૂછડી બાકી રહી છે એની માટે અટવાયા છે તો તમારું કેવું છે કે અત્યારે જે અફોર્ડેબલમાં પિસ્તાલીસ લાખની જે કેપ છે એ હટાડી દેવામાં આવે તો પછી કેટલી કેપ હોવી જોઈએ તો ડિમાન્ડ વધે અથવા તો કેટલી લિમિટ હોવી જોઈએ મોટા શહેરમાં પંચોતેર લાખ નાના શહેરમાં પિસ્તાલીસ લાખ તમને એ તો ખબર છે કે નેપિયનસી રોડ ઉપર જે ભાવ હોય એ અમદાવાદના સીજી રોડ ઉપર તો ભાવ ના હોઈ શકે સાચી વાત છે બીજું રેન્ટલ પોલિસી છે આપણે રેન્ટલ પોલિસીને વધારે ને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે ઇન્વેન્ટરી અત્યારે છે લોકોને માઇગ્રેશન થાય છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ સારો છે ઇવન કોમર્શિયલમાં પણ આપણે ઘણા સારા રિઝલ્ટ જોઈ રહ્યા છીએ જો રેન્ટલ પોલિસી વીસ લાખ સુધી દસ વર્ષ માટે માફી આપવામાં આવે તો કેમ આ પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો તમે રેન્ટલ પોલિસી પર આટલો બધો જોર આપી રહ્યા છો પણ જો એના સિવાય બીજું કંઈ કરવાની જરૂર પડે તો શું થઈ શકે કસ્ટમરને ઇન્વેસ્ટ ઇન્વેસ્ટરને આપણે ઇન્સેન્ટિવ આપવા પડશે વધારેમાં વધારે રેન્ટલ હાઉસિંગમાં ઇન્વેસ્ટ કરે અને વધારે વધારે લોકો રેન્ટલ હાઉસિંગમાં જાય તો જક્ષેજી સાથે ચર્ચા હજી ઇન્ટરેસ્ટિંગ રીતે આગળ વધી રહી છે પણ ઝડપથી એક નાનોકડો વિરામ લઈ લઈએ એક નાનકડા વિરામમાં સ્વાગત છે ત્યારે તમે જો હાલમાં જ એક ડિસ્ટ્રેસ ફંડ જે તમે વાત કરી રહ્યા છો એ ફંડ કરવામાં છે પણ તમે જોયું હશે એમાં એમાં અમુક જ પ્રોજેક્ટ્સને આ ડિસ્ટ્રેસ ફંડ મળશે ખાસ કરીને તો એનસીએલટીમાં હોય કે એનપીએ થઈ ગયા પ્રોજેક્ટનો સમાવેશ નથી એમાં જેટલો આપણે ગવર્મેન્ટ વિચારે જેટલો ફાયદો નથી થવાનો કારણ કે એ અત્યારે વિધાઉટ એનપી અને વિદાઉટ એનસીએલટીમાં જવાની વાત છે એ પૈસા ત્યાં મળશે ત્યાં સુધીમાં તો સારા પ્રોજેક્ટ પણ કદાચ પ્રોબ્લેમ આવી જશે તો આપણે એવી એમાં કંડિશન મૂકવાની કોઈ જરૂર મને લાગતી નથી ઓકે તો તમારું એમ કહેવું એમ છે કે એનસીએલટી હું એના કરતાં વધારે કહું છું કે જે પોઝિટિવ ઇન્વેન્ટરી પોઝિટિવ નેટવર્ક વાળા જે પ્રોજેક્ટ્સ છે એ લોકોને વન ટાઈમ રોલ ઓવર આપવું પડશે આપણે ભૂતકાળમાં પણ આપેલું હતું લેમેન બ્રધર્સ ક્રાઇસિસ થઈ ત્યારે કારણ કે જે સારા પ્રોજેક્ટ છે એ પણ તારે અટવાઈ ગયા છે એક તો તમે કહ્યું કે જે ફંડ છે એ નોન એનપીએમાં એ બી આપવું પડશે હું બીજું કહું છું કે જે સારા પ્રોજેક્ટ છે કે જે સારા એક્સપોઝરવાળા ડેટવાળા બેન્કો પાસેથી પૈસા લીધા બેન્કોને એવી લિબર્ટી અને એવી એવું સાંત્વના આપવી પડશે કે સારા પ્રોજેક્ટમાં તમે પૈસા તમારી રીતે રોકી શકશો બીજું કે વન ટાઈમ રોલ ઓવર બધાને આપવું પડશે વિધાઉટ ગોઈંગ ટુ એનપીએ નીતો તો આ દિવાળી અને આવતો ક્વાર્ટર લોકો કેવી રીતે ભરશે એ સવાલ છે મોટો સાચી વાત છે તમારી આ બધી માંગો છે આ બધી વસ્તુઓ થવી જોઈએ તો કદાચ વધુ ડિમાન્ડ આવે પણ હવે ફેસ્ટિવલ સિઝનમાં આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છે છેલ્લા પાંચ ફેસ્ટિવલ તમે જુઓ તો ખરાબ ગયા છે એટલે કે પાંચ વર્ષની હું વાત કરું તો એટલા સારા નથી ગયા રિયલ એસ્ટેટ માટે પણ હવે આ ફેસ્ટિવલ સિઝનથી શું અપેક્ષા રાખવી કેવો લાગે છે આ ફેસ્ટિવલ સિઝન આ ફેસ્ટિવલ સિઝનમાં થોડી તકલીફ છે નિશાબેન અમુક સેગમેન્ટમાં જઈ રહ્યો છે જે તૈયાર બિલ્ડિંગ છે કે જે જે કે એમઆઈજી સેક્શનમાં જોવા જઈએ તો ઘણો બધો તકલીફ છે અને ઘણી તકલીફ વધશે નેક્સ્ટ એવું દેખાઈ રહ્યું છે હાલમાં જ થોડા દિવસ પહેલા તમે જોયું ગુજરાતમાં એક ક્રડાઈએ એક મોટો ઇવેન્ટ ઓર્ગનાઇઝ કર્યો અને એમાં ખાસ કરીને સીએમ રૂપાણી સાહેબ પણ ઉપસ્થિત હતા અને તમે જોયું હશે ઘણી બધી એવી ઘોષણાઓ થઈ છે એફએસઆઈને ને લઈને શું એ ઘોષણાઓ છે જરા ડિટેલમાં જણાવશો સૌથી વધારે તો હું કહું છું કે હું વિજયભાઈ રૂપાણીને અભિનંદન આપું છું કે આ એપ્રોચ દરેક સ્ટેટ ગવર્મેન્ટે રાખવો પડશે એક એફોર્ડેબલ હાઉસિંગની ઇકોસિસ્ટમ ઊભી કરવી પડશે કે જેમાં લેન્ડ રિફોર્મ્સ હોય જેમાં એફએસઆઈ રિફોર્મ્સ હોય એને તમને દસથી પંદર દિવસમાં ઓનલાઈન મળી જાય પ્લાનિંગ પરમિશન મેક્સી મેક્સિમમ સાઠથી નેવું દિવસમાં મળી જાય એમાં તમને એફએસઆઈની પણ છૂટ આપવી પડશે વધારેને વધારે ડેવલપરને પ્રાઇવેટ ડેવલપરને પ્રોત્સાહિત કરવા પડશે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે એ વાયા લેન્ડ રિફોર્મ્સ હોય વાયા ટેક્સ રિફોર્મ્સ હોય આ બધામાં કરવું પડશે તો જ કારણ કે હવે હવે તો શું છે કે તમે પહેલાં જમીન ખરીદો પોતાના પૈસે અમારી અમે એની કોઈ અમારી બીજા સેક્ટર જેવી રિયલ એસ્ટેટનું કોઈ ભારણ સરકારને નથી એટલે અમે અમારા પૈસે પહેલાં જમીન ખરીદીએ છીએ એમાં અમે નોન એગ્રીકલ્ચર સર્ટિફિકેટ લઈએ છીએ ચાલીસ પરમિશન ચાલીસ અભિપ્રાય કે પંદર અભિપ્રાય આવે એ પછી અમે પ્લાન પાસિંગમાં જઈએ છીએ પ્લાન પાસિંગ થાય પછી અમે રહેરામાં જઈએ છીએ એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ લઈએ છે અને તમામ વચમાં અલગ અલગ લેયરમાં ઓવરલેપિંગ થાય છે એવિએશનની સર્ટિફિકેટ લઈએ છે હેરિટેજનું સર્ટિફિકેટ લઈએ છે અમારા બિઝનેસમાં નથી વોટર એર કે સાઉન્ડ પોલ્યુશન છતાં તમારે વધારે વધારે ગ્રીન બિલ્ડિંગ જે લોકો કરતા હશે એને પ્રોત્સાહન આપવું પડશે એને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવું પડશે એટલે એક ઇકોસિસ્ટમ જે અહીંયા ગુજરાત ગવર્મેન્ટ કરી રહી છે એક એફોર્ડેબલ હાઉસિંગ ઝોન અમારે ત્યાં સ્પેશિયલ કર્યો છે આરે ઝોન રોડને ફરતે કે જ્યાં તમે વધારે એફએસએવાળા બિલ્ડિંગ બાંધી શકો આવા બધા નવા નવા પોઝિટિવ કન્ડ્યુઝિવ એન્વાયરમેન્ટ ઊભું કરવું પડશે દરેક સ્ટેટ ગવર્મેન્ટે ત્યારે આપણે આ ગોલ કરીશું અલ્ટિમેટલી આપણી ઇકોનોમીને ચાર્જઅપ કરી શકું અને વધારે વધારે જરૂર છે સેન્ટિમેન્ટ કસ્ટમર ડેવલોપરને કશું નહીં તમે ઇન્ડસ્ટ્રી અને કસ્ટમરને વધારેને વધારે એક એન્કરેજ કરો એવી ક્રીડાઈની માગણી છે પણ તમે જો ગુજરાતમાં ઓલરેડી આટલી બધી ઇન્વેન્ટ્રીઝ છે તમે ફક્ત અમદાવાદ નહીં તમે ખાસ કરીને સુરત જુઓ વડોદરા જુઓ રાજકોટ જુઓ તો ઘણી બધી ઇન્વેન્ટ્રીઝ એવી છે જે ખાલી પડી છે એવામાં આટલી હાઈ બિલ્ડિંગ માટે પરમિશન આપવી તો શું એવી ડિમાન્ડ છે કે હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવવાથી ડિમાન્ડ પિકઅપ થશે અથવા લોકો આકર્ષાશે લેવા માટે સો ટકા ફરક પડશે એક સ્વાભાવિક તમારી પાસે વન પોઈન્ટ ફાઇવની જસ્ટ હું હાઇપોથેટિકલ સિચ્યુએશન કહું છું કે વન પોઈન્ટ ફાઇવની એફએસઆઈ છે જ્યાં તમને ત્રણની એફએસઆઈ મળે છે તો ફિક્સ ચાલીસ કે પચાસ લાખના ફ્લેટમાં મટિરિયલની કોસ્ટ ફિક્સ છે લેબરની કોસ્ટ ફિક્સ છે સરકારની કોસ્ટ ફિક્સ છે ટેક્સ રિઝિમ છે બિલ્ડરનો પ્રોફિટ છે તો ખાલી એમાં શું સુધારો કરી શકશે તમે એમાં વધારે વધારે બિલ્ડિંગ બાંધવા આપશો તો એ ભાવ સારા પ્રમાણમાં રેશનલાઇઝ થશે વધારે પ્રમાણમાં સિમ્પલ ઇકોનોમિક્સનો જે નિયમ છે કે સપ્લાય ડિમાન્ડ સપ્લાય વધારે આવશે વધારે લોકોને સારી ચોઈસ મળશે ભાવ સ્ટેબલ થશે કે જે અમદાવાદનો દાખલો છે જ ઇન્ડિયામાં આ વખતે જે નવા ડેટા આવ્યા છે હું તમને મોકલાવીશ અને મેં ઘણાને મોકલાવ્યા છે એમાં અમદાવાદ સૌથી વધારે રોબસ તરીકે બહાર આવ્યું છે કારણ કે કેમ કે મેચ્યોર માર્કેટ તરીકે છે કે આખી ઇકોસિસ્ટમ એક છે કે હોલિસ્ટિક એપ્રોચ છે અહીંયા એ દરેક સરકારે એને સમજવું પડશે અને એ રીતે એને લાગુ કરવું પડશે થોડા મહિના પહેલા અમદાવાદની રીડેવલપમેન્ટ કરવાની પરવાનગી મળી ગઈ છે તો તમે જો બાર આટલું કહી શકાય વિસ્તાર વિસ્તાર વધી ગયો છે અમદાવાદનો અને હવે જ્યારે પ્રોપર અમદાવાદમાં આટલી જગ્યા તમને મળી રહેશે જ્યારે રીડેવલપમેન્ટ કરવાનું આવશે ત્યારે પણ શું ખરેખર એટલું ડેવલપમેન્ટ શરૂ થયું છે ડેફિનેટલી અમદાવાદનો તમે ડાઉન ડીપી તમે જોશો તો ડેવલપમેન્ટ પ્લાનમાં એવું થયું છે કે જ્યાં જ્યાં ફેરી લોજિસ્ટિક કોરિડોર છે કે જે બીઆરટીએસ અને મેટ્રો અને મોટા રોડ ત્યાં એમણે વધારે એફએસઆઈ આપી છે હવે જે જૂની સોસાયટી છે એમાં રીડેવલપમેન્ટ કરી શકાતું હતું કારણ કે અમુક પર્સન્ટેજથી વધારે જો તમે એ લોકોની જૂના જર્જરિત મકાનો હતા જે જોખમકારક હતા એવા મકાનોમાં પણ તમને બે જણા કે દસ જણા પર તમને સોમાંથી તમને જો ના પાડે તે બિલ્ડિંગ તમારું તમે ત્યાં રીડેવલપ નહોતા કરી શકતા એટલે બહુ જ પોઝિટિવ નિર્ણય લીધો છે જે એક્ઝિસ્ટિંગ જૂની રીડેવલપમેન્ટ સોસાયટી હતી કે જ્યાં માળ એકની એફએસઆઈથી પણ એચિવ નહોતું થયું ત્યાં આગળ મેક્સિમમ લેન્ડનો ઓપ્ટિમાઇઝ યુઝ થશે ત્યાં સારા મકાનો ઊભા થશે શહેરની મધ્યમાં કે જ્યાં રોડ વોટર સુવેજ બધી ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી રેડી છે એટલે વિન વિન સિચ્યુએશન કોર્પોરેશન અને લોકો વચ્ચે થશે ત્યાં એમને પ્રોપર્ટી ટેક્સ તૈયાર થશે નહીં લોકો શું થતા હતા કે લોકો સસ્તું સહેજમાં દૂર જતા હતા જ્યાંથી રોડ નથી ગટર નથી પાણી રોગચાળાઓની સંભાવના હતી અને લો એન્ડ ઓર્ડરની સંભાવના ત્યાં પ્રોબ્લેમ હતો એટલા માટે એક જ કન્ફાઇન્ડ સિટી થાય ત્યાં જ વધારે ને વધારે લોકો રહે અને એ એરિયામાં તમે વધારે પ્લાનિંગ કરી શકો એટલા માટે ખૂબ સારું પગલું સરકારે રીડેવલપમેન્ટનું લીધું છે ત્યારે તમે જો હાલના એમાં કમર્શિયલની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર તમે જો કેટલો ડેવલપ થઈ રહ્યો છે એની કેટલી વિગત છે ત્યાં કેટલું હજુ ડેવલપમેન્ટ આગળ વધી શકે છે નહીં તમને અમદાવાદનું માર્કેટ છે ને બહુ સ્ટેબિલાઇઝ મેચ્યોર રહ્યું છે અમદાવાદને કોઈ નેચરલ બેરિયર નથી સમુદ્ર ખાડી કે એવું કશું એટલે જમીન પૂરતાપણમાં અવેલેબલ છે ચાર રિંગ રોડ છે એટલે અહીંયા એ ઇલેક્ટ્રિસિટી વોટર સેનિટેશનનો કોઈ મેજર પ્રોબ્લેમ નથી હજી કોમ્યુટ તમે જોવા જાઓ બીજા મેટ્રો સિટી જોડે તો અમદાવાદમાં એટલો કોમ્યુટનો પ્રોબ્લેમ નથી ટ્રાફિકની સમસ્યા એટલી નથી બીજું કે અહીંયા મેટ્રો આ બાજુ ધોલેરા એ બાજુ ગિફ્ટ મેન્યુફેક્ચરિંગ ઓટોમોબાઈલ લોજિસ્ટિક ફાર્મા આ બધાનો ગ્રોથ થયો છે અને છેલ્લા ગુજરાતનો છેલ્લા દસથી બાર વર્ષમાં ડબલ ડિજિટ ગ્રોથ કન્ટિન્યુઅસ રહ્યો છે એટલે એનાથી ખાલી મેન્યુફેક્ચરિંગ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ જોડે જોડે આવી છે એજ્યુકેશનનું ઘણું બધું છે અને બિકોઝ ઓફ ધ લો એન્ડ ઓર્ડરની બીજી બીજી સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એટલે મોટા બધા લોકોને ગવર્મેન્ટ ઓફિસરથી માંડીને ઘણા લોકોને અહીંયા જ જે લોકો રિટાયર થાય છે એ પણ અહીંયા જ રહી જાય છે બીજું કે અમદાવાદના અને ગુજરાતના ડેવલપર ખૂબ જ જે કહેવાય ને કે એફિશિયન્ટલી કામ કરે છે કન્સ્ટ્રક્શન જાતે કરે છે કન્સલ્ટન્ટની જોડે રહીને કરે છે લાયઝ એન્ડ વર્ક જોડે જાતે કરે છે એટલે એમની કોસ્ટિંગ પણ ઓછી છે અને એ પાસ ઓન કસ્ટમરને કરે છે એટલે આ બધાનો ફાયદો થયો છે અને બીજું કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં જે હૈદરાબાદ કે બેંગ્લોર કે એનસીઆરમાં જે અનાપ સનાપ ભાવ વધ્યા એવા અમદાવાદમાં વધ્યા જ નથી એટલા માટે અહીંયા ગ્રોથ રહ્યો છે અને રાઈટ કાઇન્ડ ઓફ રાઇટ પ્રોડક્ટ અહીંયા લોકો લઈ રહ્યા છે જે તમને અત્યારે રેકોર્ડમાં તમને ડેટામાં બધું તમને જોવા મળશે આ તો ગુજરાતની વાત થઈ પણ તમે ખાસ કરીને ક્રડાઇ નેશનલના ચેરમેન છો એટલે તમે બધા શહેરોથી વાકેફો એની પ્રોબ્લેમ્સથી વાકેફો ખાસ કરીને મુંબઈમાં શું તમને મળી રહ્યા છે કારણ કે અત્યારે તમે જો રિયલ એસ્ટેટ સેગમેન્ટ ખાસ કરીને મુંબઈમાં સૌથી વધુ પેઇનમાં દેખાઈ રહ્યું છે તો ત્યાંના ડેવલપર્સ તરફથી કોઈ તમને સજેશન્સ મળી રહ્યા છે આમાં શું છે કે બોમ્બેમાં મોટાભાગના ડેવલપરનું એક્સપોઝર એચએફસી બીએફસી અને બેન્કો પાસેનું રહ્યું છે બોમ્બેનો બિઝનેસ એ બીજા બધા સિટી કરતા અમદાવાદ કરતાં અલગ છે આખો ને આખો બિઝનેસ ડિપેન્ડ અપોન ધ જે તે બીજી ઇન્ડસ્ટ્રીમાં હોય છે એ રિસોર્સિસ ફ્રોમ ધ એનબીએફસી એન્ડ એચએફસી કે એચએફસી અને એનબીએફસીના રિસોર્સિસના હેલ્પથી ત્યાં ડેવલપમેન્ટ થતું હતું હવે જે આખી સાયકલ અત્યાર સુધી ચાલતી હતી દસ વીસ વર્ષથી અચાનક જ જે મની ફ્લો કે રિસોર્સિસનો જે ફ્લો હતો એનબીએફસી અને એચએફસીથી એ બંધ થઈ ગયો એ પ્રોજેક્ટ બધા અટવાઈ ગયા મોટા મોટું એક્સપોઝર ત્યાંના ગ્રોથ અને ત્યાંની પ્રાઇઝિસ નો આખો જે વોલ્યુમ છે એ ડાયનેમિક્સ આખા અલગ હતા એટલે ડેવલપર ફસાઈ ગયો બોટલ લેગમાં પૈસાના જે કમિટેડ પૈસા હતા બોમ્બેમાં એનબીએફસી એચએફસી એ જ નથી મળતા હું નવાની વાત કરતો જ નથી એટલે આખું જે કેશ ટ્વેન્ટી ટુ જેવી હાલત થઈ છે એટલે ના પૈસા આવે જે કમિટમેન્ટવાળા ના આગળ એ ફૂલફિલ કરી શકે એટલે બહુ જ જટિલ સમસ્યા બોમ્બેની થઈ છે પણ તમે જો હાલમાં જ ક્રેડિટ પોલિસી ગઈ પાછલી ક્રેડિટ પોલિસી પણ આપણે સાંભળી તો એમાં આરબીઆઈ ગવર્નરનું કહેવું એક જ છે કે બેન્ક પાસે લિક્વિડિટીનો પ્રોબ્લેમ નથી તેઓ ના લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે તો પછી આ પ્રોબ્લેમ ક્યાંથી આવ્યો નહીં હું તો દાખલો આપું છું ને ડેવલપ અમે તો દરરોજ સંવાદ કરીએ અમારા બસો સાત સિટી ચેપ્ટર્સ છે નથી પૈસા એનબીએફસી પાસે નથી પૈસા એચએફસી પાસે ઇઝી પ્રમાણમાં લિક્વિડિટી અવેલેબલ અમને નથી હું તમને સીએનબીસીના માધ્યમથી તમને પબ્લિકલી તમને કહું છું તો શું તમે સરકાર સાથે કોઈ ચર્ચા કરી છે કારણ કે તમારા આટલા બધા જો નિર્ણય સરકાર લઈ રહી છે તો ડેફિનેટલી તમારી સાથે ચર્ચા વિચારણા થતી હશે તો આ પ્રોબ્લેમ કેમ નથી સોલ્વ થઈ રહી અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છે અમે આગળ પણ કરીશું અને અમને ખૂબ જ અમને સરકારે પણ આશ્વાસન આપ્યું છે અને અમને હોપ પણ છે વી આર વેરી હોપફુલ કે પરિસ્થિતિનું ઉકેલ આવશે પણ તકલીફ એક જ છે મેડમ કે છેલ્લા ત્રણ વર્ષની મંદી પછી બે હજાર બારથી કે તેરથી મંદી પછી ડીમોનેટાઈઝેશન પછી રેરા પછી જીએસટી પછી લિક્વિડિટી ક્રાઇસિસ પછી એનસીએલટી પછી કસ્ટમર એક્ટિવિસ્ટનો જે અત્યારે અમારી પર હાઉ થઈ રહ્યો છે આ ધંધા ઉપર વી આર બીકમ ધ વિક્ટિમ્સ ઓફ ધ સિસ્ટમ નોટ ધ બેનિફિશિયરી અત્યારે એવી હાલત થઈ ગઈ છે કાચ જેવી ફ્રેજાઇલ સિચ્યુએશન થઈ ગઈ છે આ બધા આ એક જ ઇન્ડસ્ટ્રી પર આઉટ ઓફ ઓલ ધ ઇન્ડસ્ટ્રી આ એક જ ઇન્ડસ્ટ્રી પર આટલા બધા ડિસ્ટ્રપ્શન થયા છે સિચ્યુએશન વેરી 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 વીક એન્ડ તો તમને લાગે છે કે અત્યાર સુધી લીધેલા કોઈ પણ નિર્ણયો એટલા મહત્વપૂર્ણ નથી અથવા તો તમને મદદરૂપ નથી સાબિત થઈ રહ્યા તો શું કરવાની જરૂર છે યસ સરકાર કરી રહી છે સરકારના ઇન્ટેન્શન સારા છે પણ સિસ્ટમમાં ગ્રાઉન્ડ રિયાલિટી છે એ એટલી બધી જટિલ છે કે એને હોમિયોપેથી ઇફેક્ટથી કે એમાંથી નહીં થાય અને એક શું કહેવાય નીજર એક ધારો કે હું તમને સીધી જ વસ્તુ કહું કે એનએચબીએ બી સ્કીમ બંધ કરી નાખી રાતોરાત કે દસ પૈસા આપીને કસ્ટમરને ફ્લેટ મળી જતો હતો એ અચાનક જ બંધ થઈ ગઈ કેમ કોઈ પચાસ હજાર ડેવલપરમાંથી એક જ ડેવલપરે કોઈક બીજું કંઈક પ્રોબ્લેમ કર્યો હશે એ પણ રેરા રેજીમ પહેલાં એ હવે તો છેલ્લા બે વર્ષમાં તો આપે કોઈ કસ્ટમરની કોઈ એવી કમ્પ્લેન મેજર કમ્પેર ટુ પ્રી રેરા જોઈ નથી અને જેટલી કમ્પ્લેન આવી છે અમે એ એને રિકન્સિલેટ કરી રહ્યું છે તો લેગસી એટલી બધી દરેક વસ્તુના ડિસિઝનમાં શું થશે એવો ક્વેશ્ચન માર્ક આવે છે એક ઇમેજનરી ફિયર આવે છે કે આને કેવી રીતે કરવાનું હવે એ સબવે રાતોરાત બંધ કરી કે જે રેરા પહેલાં થઈ હતી જેનો પ્રોબ્લેમ રહેલા પહેલાં તો હવે તો થવાનો નથી હવે તો કન્સ્ટ્રક્શન પ્રમાણે તમારે એ લોકોને પૈસા આપવાના છે ડેવલપરને પણ અત્યારે એ પ્રમાણે પૈસા મળવાના છે તો શા માટે બંધ કરી સબવેન્શન સ્કીમ મારો પ્રશ્ન એ છે ઇટ વોઝ સો ઇમેચ્યોર હવે આવી બધી વસ્તુ કસ્ટમર આપણી પાસે સરકાર પાસે બેન્ક પાસે પૈસાની સગવડ અત્યારે એટલી નથી ના ડેવલપર પાસે છે નથી એટલી લિક્વિડિટી ડેવલપર પાસે નથી તો કસ્ટમર કસ્ટમર પાસે પણ નથી હતી કસ્ટમર 10% પૈસા આપીને અને પોઝિશન મળી જતું હતું બાકીના પૈસા ડેવલપર ભરતો તો તો સા માટે એનો બંધ કરાવડાવ્યો તો આખરે જતાં જતાં હું જાણવા માંગિસ કે ડેવલપર્સ ને તમારા તરફથી શું મેસેજ હશે અને ખાસ કરીને હોમ બાયર જે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છે એમને આફસોસે લાગશો મારો ડેવલપર મિત્રોને સંદેશો એ છે કે આપે ખૂબ ધીરજ રાખી છે આટલા બધા ડિસર્પ્શન પછી પણ આપણે બિલ્ડર નથી નેશન બિલ્ડર છે સરકાર પર ભરોસો રાખવાનો છે પ્રધાનમંત્રીશ્રી અને નાણાં મંત્રીશ્રીનો ઇન્ટેન્શન બહુ સારો છે એમનો ગોલ છે વર્ષો પછી રોટી કપડાં પછી મકાન પર ફોકસ સરકાર કરી રહી છે ડાયલોગ વધારે વધારવાના છે ધીરજ ખોટી નથી રાઈટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ કરીને આપણે આગળ વધવાનું છે લિક્વિડિટીની સમસ્યા પણ એક કે બે ક્વાર્ટરમાં થશે આપણે ધીરજથી અને ખૂબ જ મેચ્યુરલી આપણે બિહેવ કરીને કામ કરાવવાનું છે ચિંતા કરવાની એટલે જરૂર નથી કે જે તકલીફ છે સરકારને ખબર છે હવે એમાંથી કેવી રીતે બહાર આવું એક બ્રિજ એ જે જે ગેપ છે એ આપણે બ્રિજ કરવાનો છે જે ક્રેડાઈ કરી રહ્યું છે એસોસિએશન કરી રહ્યું છે અમે ક્લોઝ કોન્ટેક્ટમાં છે બસો ને સાત સિટી ચેપ્ટર જોઈએ રેગ્યુલર ડે ટુ ડે બેસીસ પર એટલે હોપ રાખવાની છે અને આનો નિર્ણય ચોક્કસ સારો આવવાનો છે એમાં બેમત નથી ચોમાસું સારું ગયું છે ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે કરી રહી છે ઇન્ટરેસ્ટ રેટ સૌથી વધારે ઓલ ટાઈમ તો ના પણ વન ઓફ ધ લોએસ્ટ રેટ છે પીએમએવાયમાં ખૂબ સારા આપણને સબસિડી મળી રહી છે આપણને અઢી બે વાળી ઇન્ટરેસ્ટ કોર્સ છે તે સાડા ત્રણ લાખ સુધી થઈ ગઈ છે એટલે થયું નથી એવું નથી પણ આપણે જે કંડિશન જોતા આપણને વધારે આપણને જોઈએ છે જે આપણે કેડાઈના માધ્યમથી સરકારના ડાયલોગના માધ્યમથી આપણે કરીશું અને એક કે બે ક્વાર્ટરમાં આપણે પાછા ટ્રેક ઉપર આવી જઈશું અને આવનારા દસ વર્ષ એ રિયલ એસ્ટેટ હાઉસિંગ ઇન્ડસ્ટ્રીના છે એમાં કોઈ બેમત નથી જક્ષજી આપનો ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાઈને તમે ડિટેલમાં બધા જ પહેલુઓ વિશે ચર્ચા કરી ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ તો પ્રોપર્ટી ગૃહમાં હાલ પૂરતું આટલું જ વધુ ખબરો માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર